પ્રકરણ 6 ની અંદર સત્ય 6.1 માં દાખલા નંબર 8 જોયો હતો. હવે આપણે દાખલા નંબર 9 તરફ જઈશું. 9 માં દાખલામાં જોઈએ તો અંક આપેલા છે 2 3. એ બધા અંકનો ઉપયોગ કરવાનો છે અને 50 કરતા મોટી કેટલી સંખ્યા બનાવી શકાય તે આપણે જોવાનું છે. બરાબર 50,000 કરતા મોટી સંખ્યા કેટલી બને. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 50,000 કરતા મોટી સંખ્યા બનાવવાની છે. 50,000 કરતા મોટી એટલે આપણે 2 નો 3 નો 5 નો 8 નો 9 નો એમ 3, 4 અને 5 સંખ્યા જે તમને આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે. પણ ધ્યાનથી જુઓ, 5 કે જેથી મોટી હોય તેવી સંખ્યાનો જો પ્રથમ અંક આપણે 5 8 9, 5 કરતા મોટી મોટી સંખ્યા 5 5 કરતા મોટી 5 8 અને 9 છે. બરાબર છે, 5 8 9 કોઈ ભી એક સંખ્યા લઈએ એમાંથી, બરાબર, તેમાંથી કોઈ પણ એક સંખ્યા લેતા શું બનશે? કુલ કેટલી છે? 3. એટલે 3 3 3 1 પણ છે. બરાબર, મૂકી શકે. અને બાકીના 4 અંક છે. બાકીના કેટલા છે? તો 4 અંક છે. તો બાકીના 4 અંકમાંથી 4 ની ગુણોત્તર આપણે જોઈએ તો કેટલી બનશે? 4 3 4. આ બાકીના 4 ગયા તો 5 કરતા મોટી સંખ્યા 3 છે. બરાબર, એમાંથી 1 પસંદ કરવાની છે. છે કેટલે? કુલ કુલ 5 સંખ્યા છે. કેટલી છે? 5 સંખ્યા છે. બરાબર છે, એમાંથી 3 માંથી 1 આપણે બરાબર લેવાની છે. બને તે 5 મૂકીએ, બરાબર 8 મૂકીએ કે 9 મૂકીએ, એ રીતે 3 P 1, 3 માંથી 1 તો 6 5, તો 1 આવી ગયો. તો બાકી કેટલી રહે? 4. તો 4 માંથી બીજી 4 ની ગોઠવણી એ પ્રમાણે થશે. બરાબર, તો 50 કરતા મોટી સંખ્યા આપણે ગોઠવીએ 3 P 1 4 P 4 કરીએ તો 3 × 2 × 1. બરાબર છે, આ ક્રમ છે 1 છે એટલે 1 જ વાર, અને 4 3 2 અને 1 કેટલી પસંદગી છે? 4. અને 4 ફેક્ટર આપણે લઈએ તો 3 × 3 = 36, 2 × 2 કેટલા થશે? 72. એટલે કે જે તમને કહેલું છે, શું કહેલું છે કે ભાઈ 50,000 કરતા મોટી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 50,000 કરતા મોટી સંખ્યા બનાવશે 72. બરાબર છે, યાદ રાખજો. 5 કરતા મોટી સંખ્યા 5 8 9, એમાંથી 1 પસંદ કરીએ, કુલ 5 છે એટલે બાકી રહી 4. 4 માંથી 4 ની પસંદગી પ્રમાણે 72 થશે. એના પછી આગળનો દાખલો આપણે જોઈએ તો શું કહે છે? એક વ્યક્તિ 10મા નંબરનો દાખલો, એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. જુદા કદની 5 ચોકલેટ, બરાબર છે. આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોમાં વહેંચવાની છે. 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોમાં વહેંચવાની. આગળ વાંચો. જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવામાં આવે, સૌથી
सौथी नाना बाहर ने आपवामां आवे छे तो आ पांच चॉकलेट पांच बाळकोमां केटली रीते वेची शकाय छे શું કહેવું કે સૌથી નાના બાળકને સૌથી મોટી ચોકલેટ એક આપવાની છે તો સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવા માટે બાકીના ચાર ચોકલેટ બાકીના ચાર બાળકોમાં વહેંચવાનું સંચય આપણે જોવો પડે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવામાં આવે છે ફૂલ ચોકલેટ કેટલી છે પાંચ છે એટલે પાંચમાંથી એક ચોકલેટ નીકળી જશે બાકી રહેશે ચાર કુલ ક્રમ છે આપણે જોઈએ બાકીનામાં વહેંચવાનો तो 4p4 એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 તો 12 ગુણ્યા 24 કેટલા પ્રકાર આવશે 24 પ્રકારે વેચી શકાય આવડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે જુદા જુદા પ્રકારની 5 ચોકલેટ છે 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકો માટે પણ એવું કહે છે કે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવામાં આવે છે તો નાના બાળકને આપી દે છે તો બાકી કેટલે રહેવાનું 5 માંથી 4 રહેવાનું ચામનો પંચે આવી ગયો એના પછી 11 નું દાખલો આપણે જોઈએ 11 નું દાખલો શું કહેલું છે કે નીચેના શબ્દનો બધા જ અક્ષરોનો ઉપયોગ કરી પણ કેટલી ગોઠવણી કરી શકાય શબ્દનો ઉપયોગ કરવાનો છે શબ્દ છે S T A T સ્ટેટ સ્ટેટિસ્ટિક હવે આની ગોઠવણી કરવાની છે બરાબર શબ્દની શું કરવાની છે ગોઠવણી પણ ગોઠવણી કરો તો એ પહેલા જોવાનું કે કોઈ રિપીટેડ શબ્દ છે અક્ષર છે તો જો અહીં ટી છે બરાબર છે કેટલી વાર છે ત્રણ વાર છે એના પછી આઈ અને એસ ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો એક ટી છે બરાબર એક આઈ છે અને એસ છે ચાલ ટી કેટલી વાર આવે છે ત્રણ વાર પછી આઈ કેટલી વાર છે રિપીટ થતો બે વાર અને એસ કેટલી વાર રિપીટ થાય છે બે વાર હવે જે જે મૂળાક્ષર અક્ષરમાંના જેટલી વાર રિપીટ થાય એ આપણે જોવાનું હવે અક્ષર કુલ છે કેટલા એ આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે કુલ પહેલો અંક એ તમારે કોના બરાબર લેવાનો છે p બરાબર બરાબર p બરાબર 3 q બરાબર 2 અને r બરાબર 2 q બરાબર બરાબર કુલ પ્રકાર આપણે જોઈએ તો સૂત્ર યાદ છે તમને લખાવેલું કે n ફેક્ટોરિયલ છેદમાં જો જેટલા રિપીટ કરતા હોય તેટલા નીચે લેવાનું n ફેક્ટોરિયલ p ફેક્ટોરિયલ ગુણ્યા q ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ ચલો કેટલા છે 10 ફેક્ટોરિયલ ઉપર ઈ છે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ 10 ના 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1 બરાબર 43 9 2 4 4 2 8 પાછો 2 ઉમેરી જશે તો બાકી કેટલા રહેવાના 10 તાલી 30 10 તાલી 30 અને 7 ફેક્ટોરિયલ એટલે કે 30 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 7 તાલી 21 210 64 30 120 120 ગુણ્યા 3 360 360 36 ગુણ્યા 720 720 ગુણ્યા 210 કરો તમે એટલે ટોટલ કેટલા આવશે 210 ગુણ્યા 720 શું 714 બરાબર છે 1 0 2 2 4
ગુણ્યા 2 3 2 3 2 2 3 2 3 2 2 2 3 2 3 2 2 1 r બરાબર 3 ફેક્ટોરિયલ t કેટલી વાર છે 3 વાર છે i કેટલી વાર છે s s આપણે કેટલી વાર લીધો 2 વાર લીધો છે s કેટલી વાર આવશે 3 વાર આવશે 1 2 અને 3 આપણે 2 વાર લેવા ગયો છે એટલે પાછો આપણે 43 ગણતરી કરીએ તો ઉપર આવશે 10 ફેક્ટોરિયલ t કેટલા છે 3 ફેક્ટોરિયલ આ કેટલા છે આ લઈએ 2 ફેક્ટોરિયલ અને q 2 ફેક્ટોરિયલ અને આ લઈએ 3 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 2 ને 1 બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 તારી 9 બરાબર 2 2 4 8 બરાબર એટલે ઉપર કેટલા રહેવાનો હવે તો 10 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર છે 10 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6 30 120 720 અને કેટલા છે 70 બરાબર 2 મિનિટ આપણે સાઈડ પર લઈ 74 749 ને 50 અને 2 મિનિટ એટલે આન્સર તમારો બનશે 50 400 કેટલો બનશે 50400 હવે જોજો વિદ્યાર્થી મિત્રો t કેટલી વાર છે 1 2 અને 3 તો 3 વાર લીધા છે i કેટલી વાર છે તો 1 અને 2 વાર છે s આપણે કેટલી વાર લીધેલો હતો 2 વાર લીધેલો હતો પણ એક અહીંયા આગળ પણ છે 1 2 અને 3 એ લીધે બરાબર પછી ના કામ આપી લેવાનું અને p અને q અને r એટલે p છે 3 વાર q છે 2 વાર અને r છે 3 એ તમારો 10 ફેક્ટોર સૂત્ર મૂકો n ફેક્ટોર p q r આ સૂત્ર ક્યારે લેવાનું છે જ્યારે અંદર જે અક્ષર આપેલા રિપીટ થતા હોય ત્યારે જ આ સૂત્ર લેવાનું છે અને ગુણવણ ડિક્શનરી પ્રમાણે કરવાની હશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે પ્રશ્ન નંબર 11 ની અંદર બીજો અને ત્રીજો દાખલો જાતે તમારે કરવાનો છે બીજો અને ત્રીજો દાખલો એના પછી આપણે 12મા દાખલા તરફ જઈએ આવડશે બીજા ત્રીજામાં હિંદ આપી દઉં એમાં પણ એન ફેક્ટોરિયલ પછી રિપીટ થતો 0 છે બરાબર છે પછી કે છે અને ઈ છે એ લેવાનું છે તમારે પછી ત્રીજામાં પણ બીજામાં મૂળાક્ષર કેટલા છે 3 3 6 9 9 ને 10 છે એટલે 10 ફેક્ટોર ઉપર લેવાના છે એના પછી ત્રીજા નંબરના દાખલામાં 3 3 6 ને 3 9 કેટલા મૂળાક્ષર છે 9 છે અક્ષર બરાબર 3 3 6 ને 3 9 એટલે 9 ફેક્ટોર અને રિપીટ થતા p 2 2 વાર છે અને a 2 વાર છે બરાબર એટલે 2 આવશે એ રીતે તમારે બીજો અને ત્રીજો અક્ષરનો દાખલો નોંધવાનો છે એના પછી આપણે વાત છે 12 નંબરનો દાખલો 12 નંબરનો દાખલો જોઈએ અશોક શબ્દના બધા જ અક્ષરથી બનતી ગોઠવણી અને ગીતા શબ્દના બધા જ અક્ષરથી બનતી ગોઠવણીનો ગુણોત્તર શોધો ચલો અશોક ને ગીતા અશોક શબ્દના આપણે જોઈએ તો અશોક શબ્દમાં કોઈ રિપીટ થાય છે કોઈ રિપીટ થતો નથી ગાનો કોણ છે આપણે શોધીએ તો 1 2 3 4 5 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 520 દર સાઈન ગુણ્યા 120 ટોન બરાબર કોણ અશોક ના બીજો શબ્દ કયો આપ્યો ગીતા તો ગીતા શબ્દમાં ગીતા બરાબર ગીતા ની અંદર
एक बे तो हम चार पांच n बराबर कितना चाहिए पांच फैक्टोरियल और रिपीट था इसे e कितने बार था इसे दो बार ले ये तो हमारे क्या होगा p वन जब सूत्र आपने मुझे तो पांच फैक्टोरियल छेद मां दो फैक्टोरियल बराबर n फैक्टोरियल छेद मां p फैक्टोरियल कौन पांच गुनिया चार गुनिया दो गुनिया दो गुनिया ये छेद मां दो गुनिया एक ये जो उड़ी जैसे चार ताली बात बताऊं कितना होता है साइन 120 અને કેટલા આવ્યા 60 હવે તમને શું કહ્યું છે કે ગુણોત્તર તો ગુણોત્તર જે તમને ગુણોત્તર આપણે શું દે તો 100 ના બરાબર અંશમાં અને નીચે કયો લે આપણે ગીતા તો 100 નો પ્રમ છે 120 અને ગીતા માં આવ્યો 60 છોડ ના 12 બરાબર બે નીચે કઈ જાય એ એટલે બે જેમ કેટલા આવશે 1 આ રીતે ગુણોત્તર તમારે કેટલા ऑप्शन जो आपला जो शब्द ने ये रीते कोटन समझे अपन जो रिपीट होता हुआ तो पीछे नीचे रहा मेजरली रिपीट होता है तो नीचे आता है n फैक्टोरियल छेद में p फैक्टोरियल q फैक्टोरियल r फैक्टोरियल जितना रिपीट है जितना तुम्हारे ले आओ बराबर इतना पूछे ना बैठो नंबर 13 जोड़िए देवान नंबर में आपका मन सुन गए जो कि एक मोटर का अपना ड्राइवर ने सीट से कुल पांच जगिया चल कुल पांच जगिया कौन सुन गए जो ड्राइवर सही क्या बात है एक बस है बोला एमा मोटर का चल एमा ड्राइवर साथ में मिले तो कुल कितने जगिया चल पांच चल एक कुल ना दस सफेद माने कौन सफेद ड्राइविंग का होता है कुटुंब में 10 सभ्यों में थी कितना ना होता है त्रण ने ड्राइविंग आवे बराबर तो 10 सभ्यों में 5 व्यक्ति ने जुड़ी जुड़ी कितने रहते हैं मोटा करना बहुत ही सरल है 10 सभ्यों में थी 5 व्यक्ति ने जुड़ी जुड़ी रीते कितना प्रकार है बोधवास ओए जो जो विद्यार्थी मित्रों शू कहे छे कि एक मोटर पर ड्राइवर ने सीट सही पूल कितने रीते छे पांच એટલે 400 ભાગ્યા 100 હશે ડ્રાઈવર એવું થયું ને 4 + 1 = 5 એ એક કોણ છે એ ડ્રાઈવર છે બરાબર તો 10 સભ્ય 3 સભ્યને શું મળે છે ડ્રાઇવિંગ કાર્ડ છે એટલે ડ્રાઇવરની સીટ પર એક સભ્ય જો ભોખરે ડ્રાઇવરની સીટ પર ડ્રાઇવર સીટ પર એક ભોખરે તો કેટલા ડ્રાઇવિંગ આવડે છે 3 ને આવડે છે બરાબર તો 3 × 1 થશે બરાબર તમામાંથી એકને આપણે કહેવાય 3p1 થશે તેથી બાકીના 9 સભ્યોમાં કુલ કેટલા છે 5 છે બરાબર જગ્યા 5 છે અને સભ્યો કેટલા છે 10 તેમાંથી એક આવી ગયો તો 9 સભ્યો બરાબર આપણે જો 9 સભ્યો લે તેમાં બાકીના કેટલા 5 જગ્યા એક જગ્યા આવી ગઈ તો 4 ख्याल आ गया 51 × 9p4 अगर हमें सुन लिया तो हम एक स्टेप पर डाउन कर सर बराबर अने चार स्टेप नौ में आपने डाउन कर दो 9 × 8 × 7 × कितना आ सके 6 1 2 3 4 गुणाकार करिए 9 × 9 × 8 × 7 × 6 એટલે કેટલો આવશે 9072 એટલે કુલ ગોઠવણ તો સિમ્પલ એક ગોઠવ્યા એમાં ડાયવર્ટ સીટ સારી બરાબર 10 સભ્યોમાં 3 ડાયવર્ટ આવડે છે એ પ્રમાણે તો 9072 થશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કુલ જગ્યા 5 છે જેમાં એક ડ્રાઈવર છે અને કુટુંબના 10 સભ્યોમાંથી કેટલા ડાયવર્ટ આવડે છે 3 ને આવડે છે તો 3 માંથી કોઈ બી એક ડાયવર્ટ સીટ પર આપણે ગોઠવી શકીએ એટલે 3p1 આવશે કુલ સભ્યો છે 5 બરાબર તો બાકી જે 4 ને ગોઠવવાનું तो 6 + 10 તો 9 માંથી કુલ પાસે
એટલે 9 માંથી 3 4 એ રીતે 9000 72 આવશે બરાબર છે આ રીતે તમારે 13 માં સોરી હા 13 માં દાખલા સુધી જે આપણે અમે સમજ મેળવી એ પ્રમાણે ગણવાના છે હવે એના પછી નીચે આપેલા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીને ડિક્શનરી પ્રમાણે મુજબ ગોઠવવાના છે તો તે શબ્દ કેટલા ક્રમે આવે એ આપણે એને સમજ મેળવીશું કે ભાઈ કયો અક્ષર કેટલા સ્થાન પર જાય તે પ્રમાણે પહેલો છે પિન્ટુ પછી નૂરી નીરલ સુમન અને રૂટવા એને ડિક્શનરી પ્રમાણે ડિક્શનરી પ્રમાણે તો તમે ડિક્શનરી જોયા છે ડિક્શનરી ખોલો એટલે એ બી સી ડી ઈ હવે ધારો કે કોઈ એપલ શબ્દ છે તો એપલ ની અંદર એ ડબલ પી એલ ઈ તો એ પછી કયો આવ્યો પી આવ્યો તો એ પહેલા એ પછી બરાબર એ બી સી આવતો સેકન્ડ નંબર પર એ રીતે એ મૂળાક્ષરના બધા શબ્દને ગોઠવેલા ડિક્શનરી અંદર જોવા મળે છે એવી રીતે આપણે અહીંયા પિન્ટુ નુંડી નીરવ અને સુમન રૂટવાને ગોઠવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે એની સમજ મેળવવા માટે પહેલા તો શું કરવું પડે ડિક્શનરી ને જોવી પડે કે ભાઈ અંદર જે મૂળાક્ષર છે એની ગોઠવણ કઈ રીતે થશે અને પછી એની સમજ આપણે મેળવી શકીએ તો ખાલી હાઈલાઈટ કરીએ પિન્ટુ શબ્દમાં આપણે જોઈએ તો મૂળાક્ષર કયા આવે છે તો પી આઈ એમ ટી ને યુ બરાબર પાંચ અક્ષર છે આ પાંચ અક્ષરને મોટાવાળા બનતા શબ્દોની કુલ સંખ્યા જોઈએ તો 5p5 એટલે કે 120 પ્રકારે એને ગોઠવી શકો બરાબર છે પિન્ટુ પી આઈ એન ટી યુ પાંચ થયા એટલે પાંચ ફેક્ટોરિયલ કરે તો 5 × 4 × 3 × 2 × 2 120 પ્રકારે ગોઠવી શકો અને 120 શબ્દમાં ડિક્શનરી ક્રમ મુજબ પિન્ટુના ગોઠવીએ તો પહેલા મૂળાક્ષર પ્રમાણે શું આવશે પિન્ટુમાં આઈ એ બી સી ડી એફ જી એચ આઈ પછી એમ પછી પી પછી ટી પછી શું આવશે યુ આવશે બરાબર તો પ્રથમ સ્થાને આઈ પહેલા છે એટલે પ્રથમ સ્થાને હોય તેવો શબ્દ આપણે જોઈએ તો પહેલા આઈ ને પકડે એટલે 1p1 તો બાકી રહેતા કુલ અક્ષરમાંથી 4 બાકી રહેવાનું 4 માંથી 1 જવાનો એટલે જે ગોઠવણ આવે તે પછી સેકન્ડ નંબર એમ ને ગોઠવે પ્રથમ સ્થાને તો એ પણ 1p1 4p1 હશે પછી પી નો ક્રમ આવે તો પી પ્રથમ સ્થાને હોય બરાબર તેની ગોઠવણ કરીએ તો એના પછી આઈ બીજા સ્થાને અને એન ત્રીજા સ્થાને ટી ચોથા સ્થાને એમ આખો શબ્દ બિંદુ બની જાય છે એટલે એક શબ્દ એક ક્રમ પર આવી જાય છે એટલે ટોટલ જે મૂળાક્ષર 24 હતા 24 હતા એટલે 49 પ્રમાણે બિંદુ શબ્દ ગોઠવાશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અને સમજ મેળવીશું કે ભાઈ ડિક્શનરી પ્રમાણે આ જે શબ્દ છે એને કેવી રીતે ગોઠવવામાં આવશે તમારે ઉદાહરણ પ્રમાણે આ બધા દાખલા જોવાના છે જેમાંથી 14 નંબરનો છે ડિક્શનરી પ્રમાણે ગોઠવણીમાં એક દાખલો કોને આપવામાં આવશે તો દ્વિપદી મિશ્રણ અને પછી જે પેલું મોટું સૂત્ર આવે છે એને આપવામાં આવે છે એટલે દ્વિપદી મિશ્રણ આવે તો પછી આ શબ્દ ગોઠવણી ન કરવી પડે નહીં તો પછી શબ્દ ગોઠવણી તમારે કરવી પડશે કારણ કે એને અથવામાં આવે બરાબર પહેલા દાખલા પણ દ્વિપદી મિશ્રણ પણ ઇઝ જ છે ડાયરેક્ટના ફેક્ટોરિયલ પાડે છૂટા પાડીને ગુણાકાર કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું એટલે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે તમારે ચોપડીની અંદર આ ગોઠવણી ડિક્શનરી પ્રમાણે 226 પાના પર ઉદાહરણ નંબર 14 આપેલું છે એ જરા જોઈ આવવાનું છે જોવાનું છે ઘરે એટલે તમને ખબર પડે કે ભાઈ નેક્સ્ટ વિડીયોમાં જે સમજ આપવાના છે એ બરાબર ડિક્શનરી પ્રમાણે શબ્દ કેવી રીતે ગોઠવાય તો મને બી ઇઝી પડશે તમને સમજાવવામાં બરાબર એટલે જરાક જોઈ લેજો કે કેવી રીતે શબ્દને મૂળાક્ષરમાં ગોઠવણ થાય ઓકે થેન્ક યુ